પાઉની ક્વોલિટીમાં એવું છે કે અમારી બે સ્પેશિયલ બેકરી છે એ અમારા માટે જ પર્ટિક્યુલર પાઉં બનાવે છે, બીજા કોઈનો માલ બનાવતી નથી. શોપ ઓપન કરો એ ટાઈમથી સેમ આવી જ ભીડ હોય? શરૂઆતમાં સવારે ઓપન થાય 10:30-12 વાગ્યા સુધી આવીને આવી ભીડ હોય છે, ક્રાઉડ હોય છે. ચીઝ અને ઓરેગાનો પણ મને સૌથી બેસ્ટ ક્વોલિટીવાળા વડાપાઉં વેલ્યુ ફોર મને 30 રૂપીઝ અને 35 રૂપીઝ. હું છેલ્લા 3 વર્ષથી આવું છું. ઓનિયન ગાર્લિક વગર સ્વામિનારાયણમાં તો સારું છે ખવાવા. એક તો અહીંનો ટેસ્ટ આણંદમાં બીજે ક્યાંય મળતો નથી. ચોખ્ખાઈ વાઇઝ બધી રીતે એકદમ ક્લિનિંગ છે. ક્લીનલેસ ના હાઇજીન મેન્ટેન કરવાનું અમારું ખાસ મોટો છે. શ્રીકાલ કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ઓછામાં ઓછી 20-25 કોમેન્ટ તમારે આ જગ્યાની આવી હતી. શ્રીજી વડાપાઉ 2000ની સાલથી ફેમસ છે, આણંદ વિદ્યાનગર રોડ નંદભૂમિ પાર્ટી પ્લોટની સામેની સાઈડ. વિદ્યાનગર જેટલા પણ સ્ટુડન્ટ ભણતા હશે ને, ઇવન ભણી ચૂક્યા હશે, એ બધાની યાદગીરી શ્રીજી વડાપાઉ સાથે જોડાયેલી છે. પાછળ તમે જોઈ શકો છો સ્પેશિયાલિસ્ટ ઇન વડાપાઉ. તો ચાલો આવી જાઓ. મારું નામ બ્રિજેશ પટેલ છે. મારી શ્રીજી વડાપાઉની શોપ છે, ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ. તમે જોઈ શકો છો અમે 2000ની સાલથી બિઝનેસ ચાલુ કર્યો હતો, આજે 22 વર્ષ થઈ ગયા છે. અમે વિદ્યાનગર રોડ સાઇડ સ્ટોલ એટલે કે એક લારીથી અમે બિઝનેસ ચાલુ કર્યો હતો અને આજે 7 વર્ષથી આવું આઉટલેટ ચલાવીએ છીએ. અમારા બધા ખાસ કસ્ટમરના ખાસ સહકારથી અમે અહીંયા પહોંચ્યા છીએ. ખાસ કરીને સ્વામિનારાયણ ભગવાન, અમારા ફાધર મધર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની કૃપાથી અને અમારા કસ્ટમરના ખાસ સહકારથી અમે સુધી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો અમારે ત્યાં ટેસ્ટી હાઇજીન એ જળવાયેલું રહે છે. સ્વામિનારાયણ કસ્ટમર માટે, જૈન કસ્ટમર માટે નો ઓનિયન નો ગાર્લિક પણ અવેલેબલ છે. તેથી અમારે ત્યાં સત્સંગી વ્યક્તિઓ પણ આવીને અમારા વડાપાઉંનો ટેસ્ટ કરી શકે. અને બાકી આમ જોવા જઈએ તો રોજનું કેટલું બટર અહીંયા વપરાય? બટર 15-20 કિલો બટર રોજનું. હા, અને 7-8 કિલો ચીઝ. સૌથી પ્રથમ અમે 2 ટાઈપના વડાપાઉં સેલ કરતા હતા, ઓઇલ અને ચીઝ. એના પછી ટાઈમ જતાં કસ્ટમરની ડિમાન્ડને ધ્યાન આપીને અમે લોકો અત્યારે 20થી વધારે ટાઈપના વડાપાઉં સર્વ કરીએ છીએ. અને અમારો મેઇન મિશન ને મોટો છે અમારા કસ્ટમરને ઓલ ડે ટેસ્ટી હાઇજીન એન્ડ ફ્રેશ વડાપાઉં સર્વ કરવા. કે અમારી બે સ્પેશિયલ બેકરી છે એ અમારા માટે જ પર્ટિક્યુલર પાઉં બનાવે છે, બીજા કોઈનો માલ બનાવતી નથી. એટલે અમારા સ્પેશિયલ બન બને છે. અને જે બન છે એ થોડા ટાઈમે આવતા હોય? બન દિવસમાં 3 વખત આવે છે. હા, અને સવારે 10:30 અમારી ઓપન થાય છે શોપ, સાંજે 8:30 અમે બંધ થાય છે. માલ ખતમ કરીને શોપ બંધ કરીએ છીએ એટલે બીજે દિવસે એ માલ વપરાવાનો કોઈ ચાન્સીસ જ નથી. અમારો માલ ખતમ થાય એટલે અમે શોપ બંધ કરી દઈએ છીએ. તમે 8:45-9 વાગ્યા પછી આવશો તો તમને ખાવા નહીં મળે. સૌથી વધારે પડતા અહીંયા કયા વડાપાઉં લોકો ખાવાનું છે? સૌથી વધારે તેલ અને બટર વડાપાઉં વધારે છે, પણ યંગસ્ટર અને સ્ટુડન્ટ કોલેજવાળા જે લોકો છે એ લોકો મેયોનીઝ, શેઝવાન, ઓનિયન, કેપ્સિકમ એ બધા ટાઈપના વડાપાઉં પણ ટ્રાય કરે છે. અને પેલી જે પાછળની સાઈડ એ ગાર્લિક ચટણી છે, એ અમારી ટ્રેડિશનલ જે છે એનો જ ટેસ્ટ છે અને એ જ અમારા બિઝનેસની મોનોપોલી છે. બરાબર. લસણ મરચાની? હા. અને આ તમે જે જોઈ રહ્યા છો આટલું ક્લીન હાઇજીન કિચન, વત્તા અમે જે પ્રોડક્ટ યુઝ કરીએ છીએ તો રેડી જે પ્રોડક્ટ થાય છે, એમાં જે રો મટીરિયલ યુઝ થાય છે બધું સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું છે. એટલે આટલા નાના સ્પેસમાં પણ આટલું વેલ મેનેજ હા કરેલું છે. હા, અને અમારા માણસો, અમારા
ટ્રેન થયેલા છે એટલે એ રીતના જ કસ્ટમરને સર્વ કરે છે અને ક્લીનલેસના હાઇજીન મેન્ટેન કરવાનું અમારું ખાસ મોટો છે અને અમારા બધા કારીગરના બધા માણસો ધ્યાન રાખે છે એટલા માટે જ અમે કસ્ટમરને સારામાં સારી પ્રોડક્ટ પ્રોવાઈડ કરી શકીએ સવારે ઓપન થાય 10:30 થી 12:30 એક વાગ્યા સુધી આવીને આવી ભીડ હોય છે ક્રાઉડ હોય છે બપોરે 2-1 કલાક ઓછો હોય છે પછી સાંજના સ્ટોપ કરતા સુધી રાત્રે ક્લોઝ કરતા સુધી આવો જ ક્રાઉડ હોય છે અને અમે અમારા કસ્ટમરના ખૂબ આભારી છીએ કે અમને સાથ સહકાર આપે છે અહીંયા અમે જોયું પાઉને વચ્ચેથી આપણે કટ કરી ને પછી લસણની ચટણી અને બટરમાં હોય તો બટરમાં અને તેલમાં હોય તો એમાં અને ફ્રાય કરવામાં આવે છે એટલે વ્યવસ્થિત પહેલાં ફ્રાય કરવામાં આવે આ કયો સોસ છે આ ઓરેગાનો મેયોનીઝ છે સ્ટુડન્ટને વધારે લાઈક થાય છે અને આ લોકો વધારે ટેસ્ટ કરે છે આ લોકો આ એક અલગ પ્રોડક્ટ છે એ તંદૂરી મેયોનીઝ છે આ પ્રોડક્ટ શેઝવાન છે શેઝવાન પેસ્ટ મારવામાં આવશે ઉપર નીચે થોડું સ્પાઇસી આવશે સ્પાઇસી આવશે ચટપટું રહેશે થોડું બે 2000 ની સાલથી અમે જ્યારથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારથી અમૂલ ચીઝ બટર આજ દિન સુધી અત્યારે અમૂલ ચીઝ બટર જ યુઝ કરીએ છીએ તમે જોઈ શકો છો 35 રૂપીઝનો ચીઝ વડાપાઉં અંદર જુઓ પાઉને ફર્સ્ટ ક્લાસ લસણ અને મરચાંની ચટણીમાં ફ્રાય કરેલા છે અને આ ચીઝ ઓરેગાનો જે ચીઝ અને ઓરેગાનો આઈ થિંક માયોનીઝ લાગે છે અને અંદર ઓરેગાનો પણ દેખાય છે 30 રૂપીઝ પ્રાઇસ છે એની તમે હાથમાં પકડશો ને વડાપાઉં એટલે આમ ભારી લાગશે તમને અને બટરમાં જે લબાલબ છે ને ભાઈ ગરમા ગરમ ઉનાળો ચાલે છે જબરજસ્ત ગરમી છે તો પણ વડાપાઉં ખાવાવાળા તો ભાઈ શોખીન લોકો આવે જ છે અહીંયા ઓફકોર્સ અમૂલનો ચીઝ છે એટલે ટેસ્ટ તો તમે ઇમેજિન કરી લો કે આમની જે લસણની ચટણી છે ને એ બહુ મસ્ત છે એટલી બધી સ્પાઇસી નથી કે તમે ના ખાઈ શકો પણ ચીઝ અને આમનું જે વડા સાથેનું કોમ્બિનેશન છે ને લસણની ચટણી જોડે એ જબરજસ્ત છે વડા પણ એકદમ ગરમા ગરમ ફ્રેશ ઉપર તૈયાર થઈને જ આવે છે નીચે સાથે બે ટાઈપની ચટણી આપે છે એક લાલ ચટણી છે અને બીજી એક ગ્રીન ચટણી છે પણ મને નથી લાગતું કે ચટણીની જરૂર પડે આમ બાકી વડાપાઉં તો તમે એમ જ એન્જોય કરી શકો છો ઓઇલમાં શેકેલો વડાપાઉં અને વચ્ચે સોસ નાખેલો એક નંબર ક્વોલિટી છે સોસની અને ગેરંટી છે કે ચીઝ ઓરેગાનો તમે ખાશો ને વડાપાઉં એટલે આજુબાજુ તમારે ચોંટશે યંગસ્ટરની પસંદ છે તો કહું છું આણંદમાં સૌથી બેસ્ટ વડાપાઉં મેં આ જગ્યાએ ખાધા વડાપાઉં મેં ખાધા છે આણંદમાં ઓન કેમેરા નહીં કહું પણ ઓફ કેમેરા ઘણી બધી જગ્યાએ ખાધા છે પણ મને સૌથી બેસ્ટ ક્વોલિટીવાળા વડાપાઉં વેલ્યુ ફોર મને 30 રૂપીઝ અને 35 રૂપીઝ હું સૌરાષ્ટ્રનો રહેવાસી છું ભાવનગર જામનો અને અહીંયા SMT કોલેજ ઓફ ડેરી સાયન્સમાં અભ્યાસ કરું છું છેલ્લા 3-4 વર્ષથી હું રેગ્યુલર શ્રીજી વડાપાઉંને ત્યાં વડાપાઉં ખાવા આવું છું ચોખ્ખાઈ વાઇઝ બધી રીતે એકદમ ક્લીનિંગ છે સ્વામિનારાયણ છે એટલે વિશ્વાસ બી પૂરો છે સરસ ટેસ્ટ હોય છે એક ખાઈએ બેની જોડે બીજો અડધો ખાવાની ઈચ્છા થઈ જાય એટલે એકચુઅલી એકની જગ્યાએ દોઢ ખવાઈ જાય છે તમે આવો એ ટાઈમ પર અહીંયા ભીડ દર વખતે હોય જ છે રાત્રે તો સાંજે વહેલા આવવું પડે ઓફિસથી છૂટી નહીં તો પછી પતી બી જાય લેટ આવીએ તો એમાં બી આ ચીઝ વડાપાઉં જે છે એ બહુ બેસ્ટ છે તો એ હું કહીશ કે શ્રીજી વડાપાઉં છે એ બીજું કોઈ નથી હું મારા મિત્રો સાથે અવારનવાર અહીંયા આવતો રહું છું ચાલો આ સાથે આપણે ફેસબુક પર જોતાય પેજ લાઈક ના કર્યું હોય ફોલો ના કર્યું તો ફોલો કરી દેજો યુટ્યુબ પર જોતાય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીં તો મોજ કરતા રહું હું પણ તમને અલગ અલગ સિટીની અલગ અલગ સ્ટ્રીટ ફૂડની મોજ કરાવતા રહું ચાલો ભાઈ અને પહેલી એવી મેં દુકાન જોઈ કે જ્યાં કોઈ કઢી ચટણી કશું જ નહીં સિમ્પલ છાશ આપવામાં આવે છે અને હમણાં હમણાં ચાલુ થયું એવું નથી આ વર્ષોથી છાશ જ આપવામાં આવે છે આ જગ્યાએ અને એક્સ્ટ્રા તમારે છાશનો ગ્લાસ જોઈતો હોય તો 5 રૂપિયા એક્સ્ટ્રા આપીને તમે છાશનો નાનો ગ્લાસ લઈ શકો છો બાકી તમે ભજીયા મંગાવશો 240 રૂપિયા કિલો છે અત્યારનો ભાવ ચાલો સૌથી પહેલાં હમણાં બટાકાવાળા ટ્રાય કરીએ ગરમા ગરમ